વડોદરા માટે ઓલિમ્પિક જીએલએફના આ સેશનમાં તેઓ ખાસ હાજરી આપવા આવ્યા છે અને તમને મજા પડી જશે એવી એવી ફેક્ટ્સ અને ફિગર્સ સાથે એ આ મુદ્દાનો ઉઘાડ કરવાના છે. અને સાહિત્યમાં રમાતા રાજકારણના પણ એવો ખાસું અભ્યાસુ છે આ બંને મહાનુભાવો. હસિતભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. અને એ ખૂબ દિલથી સાહિત્યને જાણે છે, માણે છે, આપણા સુધી પહોંચાડે છે, સાથે સાથે એટલા જ માનપૂર્વક, એટલા જ હૃદયથી, દિલથી આવકારવા માગું છું શ્રી ઉર્વિશભાઈ કોઠારીને. ઉર્વિશભાઈ પણ ખૂબ જાણીતા પત્રકાર છે, લેખક છે, સાહિત્ય સાથે અભ્યાસ પૂર્વકનું નિસ્બત ધરાવે છે, ખૂબ અચ્છા વાચક છે, સંશોધક છે. ઇન્ટરેસ્ટિંગ સવાલો અને ખાસ તો વિવાદાસ્પદ સવાલો, કારણ કે આપણે ત્યાં અમુક વસ્તુઓ ગુજરાતીમાં કહેવાનો રિવાજ નથી. આપણે બહુ પહેલાં કોઈ કવિએ કહ્યું હતું કે કાણાને કાણો ના કહેવો, પણ એમ કહેવું કે સિદ્ધને ખોયા નેણ. સારી વાત છે, વિવેક જાળવવો જોઈએ, આપણે કાણાને કાણો ન જ કહીએ, પણ સિદ્ધને ખોયું નેણ એ તો પૂછવું પડે. અને સાહિત્યમાં એકબીજાને કોઈ પૂછતું નથી કે સિદ્ધને ખોયા નેણ, કારણ કે એમને અંદર અંદર ખબર હોય છે અને બહાર કોઈને ખબર પડતી નથી. એટલે પછી આવા સેશનો રાખવા પડે છે જેથી જાહેર જનતાને ખબર પડે કે આ જે એકાક્ષી વડીલો કે મિત્રો દેખાય છે એ બધા કેમ શું ચાલી રહ્યું છે. પહેલી વાત તો એ છે કે સાહિત્યના રાજકારણની વાત કરવી પડે અને એનું સેશન રાખવું પડે એ અમારા માટે, આમના માટે અને ખાસ કરીને સાહિત્યકારો માટે બહુ શોભાસ્પદ ના કહેવાય કે સાહિત્યના રાજકારણના સેશન રાખવા પડે. સેશન તો સાહિત્યના હોય, પણ બીજી રીતે તમે વિચારો એટલે પહેલું રિએક્શન કોઈ પણ માણસનું આ હોય કે આ હા, છી છી છી, કેટલું બધું ગંદુ કળિયું ગાઈ ગયું, સાહિત્યમાં રાજકારણ ઘૂસી ગયું. પણ એવું ના હોય, કારણ કે સાહિત્યકારો, આમ તો એવું કહેવાનું હતું કે સાહિત્યકારો પણ આખરે તો માણસ છે, પણ એ આખરે નહીં, પહેલેથી જ માણસ હોય છે. એટલે એ માણસ છે, માણસ હોવાને કારણે, માણસ હોવાની રૂએ, બાય વર્ચ્યુ ઓફ ધેમ બિંગ હ્યુમન, માણસની બધી જ મર્યાદાઓ એમનામાં હોય છે. એટલે એક સરસ કવિ હોય તો એક સારી રસોઈ ના બનાવે એવું જરૂરી નથી. હું એમ કહું કે ફલાણા કવિ કે ફલાણા લેખક છે એ બહુ અદ્ભુત રસોઈ બનાવે છે કે બહુ અદ્ભુત ગાડી ચલાવે છે તો તમને એવું નહીં લાગે કે હા, આ તો કેવું કહેવાય. પણ જો હું તમને એમ કહું કે એક અદ્ભુત કવિ કે એક અદ્ભુત લેખક છે એ પહેલી જ તકે રિક્ષાવાળા જોડે મારામારી કરી શકે છે તો તમને એવું થાય કે હા, આ તો કેવું કહેવાય. અરે ભાઈ, પેલા બેમાં બહુ ફેર નથી. અલ્ટિમેટલી માણસ હોવાના બધા જ લક્ષણો, માણસ હોવાની બધી જ મર્યાદાઓ. એટલે સૌથી પહેલાં હું એ રેશનલાઇઝેશન કરવા માગું છું કે આજે અમે જેના વિશે વાત કરવાના છીએ એ કોઈની સર્જકતા, એ કોઈનું સાહિત્યકાર તરીકેની ગુણવત્તા, એમની મહત્તા, એમનું માન, એ કશું જ ઘટાડવાનો અમારો ઈરાદો નથી. એ પહેલી વાત. બીજી વાત એ, એને તમે કન્ફ્યુઝન બી ગણી શકો, કે અમારું ઘટાડ્યું એ ઘટે એમ નથી. ત્રીજી વાત એ કે આ વાતની એમાંથી ઘણા બધાને ખબર નથી, એટલે એ બધા ઉશ્કેરાઈ જાય છે ઘણી વાર. પછી અમારે એમને સમજાવવા પડે કે કાકા, અમે આવું કંઈ બી કહીએ એનાથી તમે જ રહેવાના છો, તમારા સ્થાન વિશે અમે ઇન્સિક્યોર નથી, તમે આટલા બધા શું કરવા ઇન્સિક્યોર છો. તો ટૂંકમાં આવી એક ભૂમિકા સાથે, એ બધા સાથે, એમના સર્જકત્વ પ્રત્યેના પૂરા આદર સાથે, પણ એમની જે માનવીય મર્યાદાઓ છે, અને સામાન્ય સંજોગોમાં હવે કોઈ સર્જક છે એ ઘરમાં લુંગી પહેરીને ફરતા હોય, મને લુંગી ના ગમતી હોય તો મારો વિષય નથી, પણ એ બહાર સાહિત્યના ક્ષેત્રમાં સાહિત્યિક લુંગી પહેરીને આવે તો એ મારો વિષય બને છે. અને એ સંજોગોમાં મારે એક વાચક તરીકે, અત્યારે હું ઉપસ્થિત થયો છું એક પત્રકાર તરીકે કે એક સાહિત્યના માણસ તરીકે નથી થયો, અત્યારે હું આ મંચ પરથી બોલી રહ્યો છું તે એક સાહિત્યના ભાવક તરીકે, અને થોડો ઘણો પરિચય હોવાને કારણે થોડું ઘણું સમજું છું, તો એક સામાન્ય ભાવકની શું અપેક્ષા હોય છે સાહિત્ય પાસેથી, અને જ્યારે સાહિત્યના ક્ષેત્રમાં અંદર અંદર ખેંચતાણ થતી જુએ ત્યારે એને શું થતું હોય છે, એ કેમ દુઃખી થતો હોય છે, અને એના મનમાં જે સવાલો પેદા થાય, અથવા અત્યાર સુધી બહુ જ બધા સવાલો, પરિષદ અકાદમીના ઝઘડાથી માંડીને બીજા અનેક સવાલો
સામાન્ય ભાવકોના મનમાં પેદા થયા હશે. તો એમાંના કેટલાક સવાલો છે એની ચર્ચા અમે અમારી રીતે કરીશું, હું ને હસીતભાઈ. બીજા કેટલાક સવાલોની ચર્ચા તમે કહેશો એના આધારે કરીશું, આપણી વાતચીતમાંથી તમને નીકળશે. અને અમે બને ત્યાં સુધી વ્યક્તિગત ઉલ્લેખમાં જવાને બદલે એ એ વ્યક્તિની જે ચોક્કસ કામ છે, ચોક્કસ મુદ્દો છે, ચોક્કસ નિર્ણય છે એની વાતમાં વધારે જઈશું. પણ તમે ચિંતા ના કરતા, અમે એવું નહીં કહીએ કે વડોદરાના એક જાણીતા સાહિત્યકારે કે વડોદરાના એક જાણીતા મધ્યમ કદનો બાંધો ને સફેદ વાળ ધરાવતા કવિએ અમે નામ દઈ દઈશું, એટલી બધી તકલીફ તમને નહીં આપીએ. તો જરૂરી હશે ત્યાં તમને નામ આપી દઈશું, જરૂરી નહીં. આમાં મુદ્દો ખાલી તમે એટલો જ યાદ રાખો એમ હું ઈચ્છું છું કે અમારા બેને આ બધા જેની વાત થવાની છે એમની જોડે સારા સંબંધ છે, ઘેરે જઈએ તો એ લોકો શરબત પીવડાવે એમ છે. એટલે અહીંયા એ મુદ્દો નથી, અહીંયા મુદ્દો એ છે કે આપણે એક જાહેર જીવનની સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લેખન એ લખનારાનો ઇજારો નથી. આપણે બધા વાંચનારા છીએ, એમનો પણ એમાં એક સે હોવો જોઈએ. અને આપણે ચુકાદા ના આપીએ, આપણે કોઈના વિશે આખરી ચુકાદા કોઈના પણ વિશે ના આપવા જોઈએ. પણ જે બની રહ્યું છે એની એક ઠંડા કલે છે, એક સાક્ષી ભાવે, એક થોડાક ઇન્ફોર્મ્ડ પ્રકારના સાક્ષી ભાવે વાત તો કરવી જોઈએ. બધી વસ્તુઓને આ લાલ જાજામાં જોઈને મને બહુ બીક લાગતી હોય, કારણ કે એનો ઉપયોગ નીચે બધું સંતાડવા માટે જ થતો હોય છે, આમાં કશું છે નહીં. પણ આપણે ત્યાં મોટે ભાગે આવા મુદ્દા કે અરે આમના વિશે આવું કેવી રીતે કહેવાય. એક બહુ નાની વાતથી શરૂઆત કરીને પછી હું હસીતભાઈને આપું. વિનોદ ભટ્ટ એટલે સાહિત્યની અલ્ટિમેટ બબાલ જો કોઈ હોય ને તો વિનોદ ભટ્ટનું પુસ્તક વિનોદની નજરે, કારણ કે સાહિત્યિક પણ છે અને બબાલ પણ છે. આપણે એકલી બબાલોના સેશન ના હોય તો તમે બધા સમજો છો કે એમને આપણે કહીએ કે ચલો અહીંયા બે જણા શેરી યુદ્ધ કરવાના છે તો તમે કોઈ આવો નહીં. તમને બધાને સાહિત્યમાં કંઈક રસ છે, સાહિત્યકારોમાં રસ છે, એટલે તમે લોકો આવ્યા છો. તો વિનોદભાઈએ વિનોદની નજરેમાં એમના સમયના જુદા જુદા સાહિત્યકારો વિશે બહુ જ સરસ વ્યક્તિચિત્રો લખ્યા. એક એક વ્યક્તિચિત્ર ઉમાશંકર જોશી વિશેનું હતું. બધા જ વ્યક્તિચિત્રો બહુ જ અદ્ભુત છે. વિથ ડ્યુ રિગાર્ડ્સ એમણે બધા વિશે હું જે કહું છું એનો એમણે અમલ કરેલો છે. અને કુમાર જેવા એકદમ સંસ્કારી, શિષ્ટ, અને વિનોદભાઈએ જ લખ્યું છે કે એનું સર્ક્યુલેશન કોઈ વાર કોઈ મહિને 15 કોપી વધી જાય તો તંત્રીને ચિંતા થઈ જાય કે આપણે કશું હલકું તો નથી છાપી દીધું ને, આપણું સર્ક્યુલેશન વધી કેમ જાય એમ, સાહિત્યવાળાને આવું બહુ હોય એમ. તો આવા સામયિકમાં એ છપાયેલા છે, એટલે આ એની સાહિત્યતાની ગુણવત્તા, એની એની સાહિત્ય તરીકેની ગુણવત્તા. એમાં ઉમાશંકર જોશી વિશે વિનોદભાઈએ લખ્યું કે ભાઈ ઉમાશંકર જોશીનું કાવ્ય સંગ્રહ વિશ્વ શાંતિ બહુ જાણીતો છે. અને એકવાર કવિનો મગજ બહુ ગરમ હતો અને મેં કહ્યું, એ ફરી યાદ કરાવી દઉં કે ઉમાશંકરની પ્રચંડ પ્રતિભા એ એની જગ્યાએ જ રહે છે અને આમાં એને નાની કરવાનો કોઈ જ મુદ્દો નથી. પણ ઇઝ અ હ્યુમન બી. તો એકવાર કોઈ રિક્ષા જોડે, એ રિક્ષાવાળા જોડે, હું ભૂલતો ના હો તો ચારે કાનાનો મામલો હતો એ જમાનામાં, અને એમાં કવિએ રિક્ષાવાળાને મારવા માટે ઈંટ ઉગામી. એટલે વિનોદભાઈએ લખ્યું કે વિશ્વ શાંતિના કવિએ રિક્ષાવાળા જોડેના ઝઘડામાં ઈંટ ઉગામી. હવે એ લેખ છપાયો ત્યારે સ્વાભાવિક રીતે વિનોદભાઈ સામે નહોતા, લેખ વાંચીને ઉમાશંકરભાઈ અહીં ઉપાડી કે નહીં આપણે જાણતા નથી. પણ એ એટલા દુઃખી તો થયા કે એમણે વિનોદભાઈને કીધું કે ભાઈ આ તમે કાઢી નાખો તો સારું. એટલે બીજી આવૃત્તિમાંથી વિનોદભાઈએ એ જે ઈંટ કાંડ હતો એ જરાક બે લીટી દૂર કરી નાખી. તો સર્જકોને પોતાની જેમ અભિનેતાઓને તેમ સર્જકોને પણ પોતાની ઇમેજની પરવા હોય છે. કેટલે કહું છું એ સાચી કહેવાય કે ઘણીવાર પછી લોકો ઉમાશંકરની અદ્ભુત કવિતા કે એમનો કટોકટી સામેનો વિરોધ કે એમનું સંસ્કૃતિ જેવું અદ્ભુત સામયિક એ બધું ભૂલી જાય અને ઉમાશંકરને ઈંટથી યાદ રાખે તો એ પણ ખોટું છે. પણ પેલું બધું ખબર હોય તો પછી ઈંટ વિશે પણ જાણવું તો જોઈએ એવી એક ભાવના સેશન પાછળ રહેલી છે. મિત્રો, બબાલની સેશન હોય અને ઈંટ હાથમાં પકડાવી દેવામાં આવે અને પછી જો શરૂઆત કરવાની હોય તો ઉમાશંકર વિશ્વ શાંતિના કવિ ન રહે.
વિશ્વશાંતિનો કવિ હાથમાં ઈંટ પકડે તો બહુ બહુ તો એ વિશ્વશાંતિ નામના કવિને ડેમેજ કરે. તેથી આપણને ઉમાશંકર માટે થોડું હસુઈ આવે, થોડો પ્રશ્નય થાય. જ્યારે આ વિનોદની નજરેના બધા કેરિકેચર જેવા રેખાચિત્રો ચાલ્યા ત્યારે ઘણી એક બુમરાણ એવી પણ થઈ હતી એના માટે કે આવું તો ન હોય, વિનોદભાઈએ આ લખ્યું છે બરાબર નથી. પછી એમાં લખેલી ઘટનાઓ બાબતની પણ બધી તર્કસંગતતા ચકાસવાનું શરૂ થયું, કારણ કે આ આખી સિરીઝ જ એવી હતી વિનોદભાઈ. ત્યારે બહુ સરસ રીતે બોરીસાગર સાહેબે, રતિભાઈ, રતિલાલ બોરીસાગરે એનું જસ્ટિફિકેશન બહુ સરસ આપ્યું. એમણે એમ કહ્યું હતું કે બરાબર છે, બને કે ઉમાશંકરે ઈંટ હાથમાં ન લીધી હોય, આવા બધા જ પ્રસંગો, યશવંત શુક્લ વિશેના પ્રસંગો ને બધા પ્રસંગમાં રતિલાલે બહુ સરસ આપ્યું કે આ હાસ્ય ચિત્રો છે. એટલે આમાં બે મહત્વની વાત છે કે આમાં ચિત્ર ખડું થવું જોઈએ અને હળવી રીતે થવું જોઈએ, એની એ જવાબદારી છે. એટલે આ હાસ્ય ચિત્રો છે. એટલે એવું બને કે ઉમાશંકરે હાથમાં ઈંટ ન લીધી હોય, પણ આ ચિત્ર પરથી ઉમાશંકર હાથમાં ઈંટ લઈ શકે એવા છે એવું એક વ્યક્તિત્વ તો ઊભું થાય છે અને થવું જોઈએ. મારો મુદ્દો આ છે દોસ્ત, કે મારા હાથની કાંડિયા ઘડિયાળ બગડે ને તો હું ટ્રેન ચૂકી જાઉં, પણ ગામનું ટાવર બગડે તો આખું ગામ ટ્રેન ચૂકી જાય. ઉમાશંકર હાથમાં ઈંટ લે તે ન ચાલે, એ રોડ ઉપર હાથમાં ઈંટ લે તો બિલકુલ ન ચાલે. કારણ કે કેટલા બધા લોકો ઉમાશંકરની સ્ટાઇલના ચશ્મા કરાવવા માંડેલા, વાળ હોય તોય ટાલ કરાવવા માંડેલા, માત્ર એની નકલ કાવ્યોમાં જ નહોતા કરતા, ઉમાશંકરની જેમ બોલવાય માંડેલા નિષદભાઈ આમ ચીપી ચીપીને. કેટલા બધા લોકો ઉમાશંકરની પાછળ એ રોડ મોડેલ હતા. તો બે પડોશીઓ ઝઘડે, એ મારે ઘરના આંગણે કચરો નાખી ગયો તો હું એને ઘરના આંગણે નાખી જવું એવું કરે, એ ભૂરા કલરનું સ્કૂટર લાવે તો હું વધારે બ્રાઇટ લીલા કલરનું લાવું એવું કરે તો ચાલે. રાજકારણીઓ રાજકારણ રમે તો ચાલે દોસ્તો, સાહિત્યમાં એ બરાબર નથી. અને જ્યારે સાહિત્યમાં પણ આપણને એમ થાય કે આવું, ત્યારે એ જે આપણું રોલ મોડલ છે એ યુધિષ્ઠિરના રથની જે વેંત ઊંચી ઊંચાઈ છે ને એને પાડી દેશે. અત્યારે આ મુદ્દો એટલા માટે જરૂરી છે અને જીએલએફને પણ અભિનંદન છે કે એના એને મંચ ઉપર લેવાની એમણે હિંમત કરી, કે અત્યારે આ બહુ જ હાઈટ ઉપર એની એની અમુક કક્ષાએ એ પહોંચી ગયો છે કે જ્યાંથી એને અધમતાનું બિરુદ આપવામાં હવે બહુ વાર નહીં લાગે આપણને. અને સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ અને એમાં સ્વાયત્તતા અને આ મુદ્દો અત્યારે એના એની ચરમસીમાએ અને નેગેટિવ અર્થમાં એની ચરમસીમાએ પહોંચી ગયો છે. અને આજે તો એ ચરમસીમાનું એક બિંદુ, કેન્દ્રબિંદુ પણ આજે અસ્ત થયું. આજે નિરંજન ભગત સાહેબે અંતિમ શ્વાસ લીધા ત્યારે એ આ મુદ્દામાં જ હતા, પરિષદની સાથે અને અકાદમીની સ્વાયત્તાની માટે, અથવા તો સ્વાયત્તા નથી તેના વિરુદ્ધમાં. અને તેમણે શ્વાસ છોડ્યા ત્યારે પણ તે આ ચર્ચા કરતા હતા. તો મુદ્દો આ છે મિત્રો, કે રાજકારણની દ્રષ્ટિએ કોઈ પણ ચળવળ ન હોવી જોઈએ, એ ચળવળ હોવી જોઈએ, એ મિશન, એ વિઝનથી ચાલતું મિશન હોવું જોઈએ. અત્યાર સુધીમાં આવા કેટલાય વિવાદો થયા છે, સાહિત્યિક વિવાદો આજના નથી, સાહિત્યિક વિવાદો તો શામળ ભટ્ટના વખતના છે, પ્રેમાનંદના વખતના છે. પ્રેમાનંદ શામળનો ઝઘડો, પ્રેમાનંદ શામળની પ્રતિસ્પર્ધી હરીફાઈઓ, એ પછી નર્મદ અને દલપતનો ઝઘડો, એ પછી ગોવર્ધનરામ અને મણિલાલનો ઝઘડો, એ પછી મણિલાલ અને ગાયકવાડી સરકાર વચ્ચેનો ઝઘડો, એ પછી દિવાન બહાદુર મણિભાઈ જસભાઈ ગાયકવાડી સરકારના દિવાન અને હરગોવિંદાસ કાંટાવાળાનો વડોદરાનો વિવાદ, બહુ જાણીતા ઝઘડાઓ. ત્યાંથી માંડીને ઉમાશંકર જેવા હવે કટોકટીમાં અને સક્રિય રાજકારણમાં પણ સાહિત્યિકતા અથવા સાહિત્યિક સંવેદનાને બિલકુલ પંપાળ્યા વગર જે રીતે ધારદાર રજૂઆત કરી હતી તે વિવાદોય છે. પણ આપણી એ કમનસીબી છે કે અત્યારે જે વિવાદ છે એમાં સાહિત્યિક મુદ્દો સાહિત્યિક પરફોર્મન્સની રીતે નથી રજૂ થતો. મારો
મારો એ બહુ ખુલ્લો આક્ષેપ છે કે એમાં સાહિત્યિકતા નથી, બીજું બધું જ છે. સાહિત્યિકતા એટલે શું? એની વ્યાખ્યા જ એવી છે ને, સહિતસ્ય ભાવમિતિ સાહિત્ય, નજીક લાવે, સાથે લાવે. તો અહીં તો દૂર જવાની વાત છે કે મને આ ભાઈ નથી ગમતા એટલે એનો બહિષ્કાર, એનાથી દૂર જાઓ. મને આ ભાઈએ કેમ છો કરીને સલામ ન મારી એટલે એની કવિતા ગમે એટલી સારી હોય એની કવિતાને પાડી દો. મને આ ભાઈએ આવીને મારી કદમ પોસી ન કરી એટલે એના પુસ્તકને કોઈ ખૂણામાં સંતાડી દો. મને તે ભાઈએ આવીને મારી કદમ પોસી કરી એટલે એના કચરા જેવા પુસ્તકના પણ જાહેરમાં એવા વખાણ કરો કે આ ચાર્લી ચેપ્લિન કરતાં પણ મહાન છે. આ આ અનુરાગ અને આ જે વાત છે બંને 200% એ બહુ જગરી છે અને અત્યારે એ ધોરણ ચાલી રહ્યું છે. અહીં બેઠેલા મારા કેટલાક અબૂધ એવા વિદ્યાર્થીઓને હું જાણકારી આપી દઉં કે આ એક અલીબાબાની મંડળી જેવી અનેક મંડળીઓનું એક બહુ મોટું તોસ્તાનુભૂત થયું છે. જુદી જુદી મંડળીઓ ઊભી થઈ છે, અલીબાબા એક, અલીબાબા બે, અલીબાબા ત્રણ, અથવા તો અલીબાબા એ, પછી અલીબાબા એ પ્લસ, પછી અલીબાબા એ ડબલ પ્લસ, એવી એવી એની બધી શિખરો એના એવા સર થવા માંડ્યા છે. અને એમાં સૌથી મહત્વનો મુદ્દો અકાદમીની સ્વાયત્તાનો છે. સાહિત્યમાં રાજકારણી બબાલો તો બધી બહુ જુદી જુદી કક્ષાની હોય છે. દાખલા તરીકે કોઈ નવોદિત હોય તો એને નહીં પોરસાવવાનો અને એને દબાવી દેવાનો અને તેથી પોતાનું એક ચક્રી શાસન રહે એવો એક વર્ગ પણ છે. પુસ્તકોના પ્રકાશન બાબતે, પ્રકાશિત થયેલા પુસ્તકોના પ્રમોશન બાબતે, પ્રકાશિત થયેલા પુસ્તકોને ભણાવવાની ટેક્સ્ટબુક તરીકે મૂકવા બાબતે, ટેક્સ્ટબુકમાં પાઠ્યપુસ્તક મંડળમાં કૃતિઓ પસંદ કરવા બાબતે, પારિતોષિકો આપવા માટે, એવોર્ડો લેવા માટે, પ્રતિનિધિત્વ મોકલવા માટે, આવી અનેક બબાલો રાજકારણમાં અત્યારે ચરમસીમાએ ચાલી રહી છે. પણ એમાં જે સૌથી શિરમોર છે તે અકાદમીની સ્વાયત્તાનો મુદ્દો છે કે સાહિત્યની અકાદમી જે સરકારનું સર્જન છે, સરકારનું સંતાન છે, એ સરકાર ન ચલાવે અને સાહિત્યકારો ચલાવે. આ માગણી દર્શકે મનુભાઈ પંચોળીએ અને પછી ઉમાશંકર વગેરે કરી હતી. મારો મુદ્દો આની સામે એટલો જ છે કે આ વાત તો સાચી છે, એમણે કરી હતી અને ત્યારે એમની માગણી સ્વીકારાઈ હતી. પછી એ માગણી મુજબનું થોડા વર્ષો ચાલ્યું ને હવે 5-4 વર્ષથી એ બંધ થઈ ગયું અને સરકાર ડાયરેક્ટ અકાદમી ચલાવવા માંડી. પેરાશૂટ પ્રમુખ એમાં આવ્યા એવો આક્ષેપ પ્રકાશ ન સહાયે કર્યો કે સરકારે ડાયરેક્ટ પેરાશૂટની જેમ પ્રમુખ નિમી દીધા, સાહિત્યકારોએ નથી નિમ્યા. આના માટે હું એક જ નાનકડું ઉદાહરણ આપું છું કે આ વાત તો સાચી છે, પણ જે અર્થમાં નરેન્દ્ર મોદી ઊભા થઈને એમ કે જે બધા પૈસાદારો છે એમણે, જે પૈસાદારો કરતાં પણ જે સુખી ઘરના છે એમણે આ ગેસમાં સબસિડી ન લેવી જોઈએ, એ અર્થમાં આ સ્વાયત્તાની માગણી છે. એ વાત તો સાચી છે, પણ એ જે આખા ગામની સબસિડીઓ ખાઈને બેઠા હોય ને એમના મોઢે શોભતી નથી, એણે ન કહેવી જોઈએ. એટલે સાચી વાત ખોટા મોઢામાં છે. હું તમને નુરવીશભાઈને પૂછવા માંગીશ કે ક્યાંક થોડા ફોડ પાડીને વાત કરો ને, કોઈક નામ દઈને, કોઈ ઉદાહરણો સાથે ઉર્વિશભાઈ આપ કંઈક કહેશો. સાહિત્યમાં છાવણીઓ એટલે સાહિત્યમાં રાજકારણ, મને તો આમ હું અમુક બાબતમાં બહુ નિર્દોષ છું, ઘણા બધાને એવું લાગતું નથી, મને તો એ નથી સમજાતું કે પરિષદને, અમારો મિત્ર દીપક સોલિયા છે, તમે ઘણા કદાચ એને વાંચતા હશો, એ એક દિવસ મને કહે કે અરે અકાદમીને પરિષદ ના હોય તો ના ચાલે. મેં જરા વિચાર્યું ને પછી મને થયું કે ના ચાલે, એટલું જ નહીં બહુ અદ્ભુત ચાલે. એટલે અત્યારે જે ઘણું બધું થઈ રહ્યું છે, એટલે કારણ કે હું તો પરિષદનો સભ્ય નથી, ઘણા બધા તો એમને એમ બી મને સભ્ય ગણતા નથી, પણ હું પરિષદનો તો નથી જ, પણ તમે પરિષદના સભ્ય હો કે ના હો, અકાદમીના સભ્ય હો કે ના હો, મારી અપેક્ષા એ હોય છે કે સાહિત્યની સંસ્થાઓ સાહિત્યનું કામ કરે, સાહિત્ય શું છે એ નક્કી ના કરે, કે અશ્વિની ભટ્ટ લખે એ લોકપ્રિય થઈ જાય એટલે સાહિત્ય ના કહેવાય, રજનીકુમાર પંડ્યા લખે ને છાપામાં લખે એટલે એ સાહિત્ય ના કહેવાય, ફલાણા ભાઈ કે ટીકણા ભાઈ, રજનીકુમાર કે અશ્વિની ભાઈ ગુજરાતીના અધ્યાપક નથી, જે કમનસીબે અસિતભાઈ છે,
જો ગુજરાતીના અધ્યાપક નથી તો એ બી સાહિત્યકાર ના કહેવાય. અને બીજો કોઈ પણ માણસ, બહુ ઓછા ગુજરાતીના અધ્યાપકો સજ્જ હોય છે તો અસિતભાઈ જ તમને કહેશે, કારણ કે એમની નાતે એ વધારે ઓળખતા હોય. પણ કોઈ પણ માણસ ગુજરાતીનો અધ્યાપક હોય એટલે હોદ્દાની રૂએ સાહિત્યકાર થઈ જાય, ગુજરાતીનો અધ્યાપક હોય એટલે આપોઆપ વિવેચક થઈ જાય, અને પછી એ નક્કી કરવા માંડે કે સાહિત્યકાર કોણ છે અને કોણ નથી. એટલે સાહિત્યની એક બહુ જૂની અને ચાલી આવતી ચર્ચા જે હવે અમુક સાથે સેટલ્ડ એટલા માટે છે કે કોઈ પરવા નથી કરતું સાહિત્યવાળાઓની, લોકપ્રિયતાની ચર્ચા, બરાબર, કે ભાઈ જે લોકપ્રિય છે એ સાહિત્ય છે કે નહીં. અને પછી મેં જે કુમારના ઉદાહરણની વાત કરી કે પછી સાહિત્યવાળા એવું માનવા માંડ્યા કે સાલું આપણું લોકપ્રિય થઈ જાય ને તો ચિંતા કરવાની, એમ લોકોને સમજશે નહીં પડી જાય. આપણે કંઈ સમજ પાડવા લખીએ છીએ લોકોને? ઘણા લોકો એવી પ્રતિજ્ઞાબદ્ધ રીતે લખતા હોય. ધારો કે સિતાંશુ યશેશચંદ્ર, તો સિતાંશુભાઈની ઘણી કવિતાઓ એવી છે મોટા ભાગની કે જેમાં મને સમજ નથી પડતી. હું સિતાંશુભાઈની કવિતાઓનું જજમેન્ટ નહીં કરું અને હું એવું નહીં કહું કદી કે સિતાંશુભાઈએ આવું શું કરવા લખવું જોઈએ. હું માનું છું કે એમના એમને સમજી શકનારા એ કક્ષા ધરાવનારા લોકોનો પણ એક વર્ગ હશે અને એમને એમાં બહુ જ આનંદ આવતો હશે, મારે હજી ત્યાં સુધી પહોંચવાનું છે. બીજી બાજુ હું એવું પણ નહીં ઈચ્છું કે સિતાંશુભાઈ મારા વિચારું કે અથવા તો સિતાંશુભાઈ એક્સ કે વાય પ્રકારના લોકપ્રિય વાળા વિશે અભિપ્રાયો ફાડે. સિતાંશુભાઈ તો એક વ્યક્તિનું મેં સાધારણ નામ આપ્યું, એક એવી વ્યક્તિ કે જે એક ચોક્કસ કક્ષાનું લખે છે જેમાં ઘણા બધાને ખબર નથી પડતી. હવે આમાં એવું છે કે મને ખબર નથી પડતી એમ હું જ્યારે કહું છું ત્યારે મને એનું ગૌરવ નથી થતો અને શરમ પણ નથી આવતી. આ બે જરા ધ્યાન રાખવા જેવી વાત છે કે કોઈ માણસ અઘરું લખે છે અને આપણને સાધારણ ભાઈ હસિતભાઈ કહે છે કે આ સિતાંશુ અદ્ભુત લખે છે, તો સિતાંશુ કરતાં હસિતભાઈ પર મને વધારે વિશ્વાસ છે કે કહે છે લખતા હશે એમ, આપણે સમજવાનું છે. પણ મુદ્દો એ છે કે જેમ એક વિદવત ભોગ્ય સાહિત્ય, માત્ર વિદ્વાનો જેનો આનંદ માણી શકે એવા સાહિત્યની જરૂર હોય છે, તેમ લોકભોગ્ય સાહિત્યની પણ જરૂર હોય છે. અને લોકભોગ્ય અને વિદવત ભોગ્યની વચ્ચે એક બહુ જ મજબૂત રસ્તો પડે છે જેમાં વિદ્વાનોને પણ મજા પડે અને જેમાં લોકોને પણ મજા પડે. એટલે વિદ્વાનો, ઘણા વિદ્વાનો એવા હોય છે કે જે માથે વિદવત્તાનો ભાર લઈને જ ફરતા હોય. વિનોદભાઈએ લખ્યું છે કે આદિલ મંસૂરી એટલા બધા તોફાની હતા કે રાત્રે 2 વાગે એક સાહિત્યકાર જે વાઇસ ચાન્સેલર હતા એમને ફોન કરે કે ફલાણી કઠલાલ જવાની બસ કેટલા વાગે આવશે, કોણ બોલો છો? તો કે હું આચાર્ય ફલાણો બોલું છું. તો કે રાતે 2 વાગે તમે ભૂલી નથી શકતા કે તમે આચાર્ય છો? એટલે આદિલ ધરાર રોંગ નંબર લગાડીને પહેલાં એને ઉપદેશ આપે. તો આ જે વસ્તુ છે વિદ્વાનોએ કરવાની, કે ભાઈ એક આપણા મિત્ર છે અમદાવાદના, રીટા કોઠારી, અંગ્રેજીમાં એમનું બધું મોટું તંત્ર છે, મોટું નામ છે. તો બહુ પહેલાં એકવાર અમે મળ્યા, કંઈ અશ્વિનીભાઈને એમને મળવું હતું ને અમે ભેગા મળવા ગયા. પછી વાત કરતા હતા તો મેં રીટાબેનને પૂછ્યું કે આ તો તમે અશ્વિનીભાઈને તો ગુજરાતી સાહિત્યવાળા તો સાહિત્યકાર જ નથી કરતા, અને આ તમે અંગ્રેજીવાળા થઈને એને કેમ મળવા આવો છો આમ તેમ? તો રીટાબેને મને કહ્યું કે ભાઈ રાત બધું આ છે ને આખો દિવસ વિદ્વાનવાળો આખો ભાવ, આખો મગજ, આખો સૂટ બરાબર છે, રાત પડે પથારીમાં આડા પડીએ ને ત્યારે તો નોવેલ જ જોઈએ. તો આ એક લોકપ્રિયતાવાળો જે મુદ્દો છે એ કાયમી મુદ્દો છે, એટલે એના વિશે બી હસિતભાઈ કદાચ થોડી વાત કરશે. દાખલા તરીકે કે રાજકારણમાં અનેક જાતના જે ખેલ હોય છે એવા સાહિત્યમાં એ હોય છે, તો એક જમાનામાં સુરેશ દલાલ સાહિત્ય અકાદમીના પ્રમુખ હતા અને ઉમાશંકરે પત્ર લખવો પડ્યો હતો કે સાહિત્ય અકાદમીના પ્રમુખ સુરેશ દલાલ હોય અને એ અકાદમીમાં જ્યારે 100 પુસ્તકો ખરીદવાના હોય અને એમાંથી 32 સુરેશ દલાલના પોતાના જ ખરીદાય તો એને રાજકારણ કહેવાય, સાહિત્ય નહીં. એવો બીજો મુદ્દો, રમણલાલ જોશી નામનો વ્યક્તિ ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના અધ્યક્ષ હતા ત્યારે એમણે ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતીના અભ્યાસક્રમમાં ભાષાભવનના એટલે કે ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે 3 પુસ્તકો અભ્યાસક્રમમાં પોતાના જ મૂકી દીધા હતા, ત્યારે પણ વિરોધ થયો હતો. હવે આ છે ને, સમય જેમ વિકાસ કરે ને દોસ્ત, વિકાસ થાય જ છે, ડાયો પણ થાય છે અને બંને થાય છે. તો એ જે બીજો કેવો થયો
કે અત્યારે જે ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે તે કીર્તિદા બેને પોતાના અધ્યક્ષપણે મળેલી મિટિંગમાં યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પોતાના 13 પુસ્તકો મૂકી દીધા. અને એમના રોલ મોડેલમાં કોણ? તો કે મારી આગળ મારા જે સિનિયર હતા ને એમણે મૂક્યા હતા, 3 મૂક્યા હતા. તો મારે તો વિકાસ તો ગાંડો કરવાનો, એટલે એમણે એ મૂક્યા. એટલે જ્યારે જ્યારે સુરેશ દલાલ અથવા તો આ જ્યારે નામ કહું છું ત્યારે એમણે પોતાના પુસ્તકો મૂક્યા, અને પોતાના પુસ્તકો યોગ્ય નથી એમ આપણે નથી કહેતા, પણ એણે જ્યારે મૂક્યા ત્યારે બીજા યોગ્ય તો અટકાયા છે, એને અટકાવીને આ મૂક્યા એમણે. ઉરીશભાઈ થોડું મને જવાબદારી જાંગ ખોલવાની સોંપી કે એમની જે નાચ છે એ નાચ શું કરે છે એમ. એટલે એ નાચ આ ઉરીશભાઈ તદ્દન બધું ખોટી ખોટી વાત કહી તમને કે જે સીતાવસુભાઈ છે તે અઘરું અઘરું લખે છે. અઘરું અઘરું નથી લખતા, આપણે ડોબા ડોબા છીએ એવું એ લોકો કહે છે. એમનું એમ કહેવું છે કે આખી વાત સામાવાળાને સમજાય જે, અને એના માટે પાછું વડોદરા બહુ બદનામ છે. કેમ બદનામ છે? અમદાવાદ માટે વડોદરા બહુ બદનામ છે. સાહિત્ય જગતમાં વડોદરા સ્કૂલ, સુરેશ જોશી સ્કૂલ, MS યુનિવર્સિટી સ્કૂલ અને આ બધા તે ઉન્નત ભ્રુ, આ બધા નાકડા ટેરવા ચડાવે એવા અમની જે કળાની અને કાવ્યની સમજ છે એ જુદી, અને એ બધા સમાજથી દૂર અને એ બધા આધુનિકો, આવી બધી વાતો ચાલે છે. એમાં એમની દલીલ એવી છે કે જે તરત સમજાઈ જાય ને એને કવિતા ન કહેવાય. કવિતા તો થોડો વ્યાયામ કરાવે, થોડી તકલીફ આપે, તમને આમ હંફાવે અને પછી ખબર પડે એને કળા કહેવાય, એને કવિતા કહેવાય. અને તરત સમજાઈ જાય, તરત તાળી પડાવે એ સાહિત્ય ન કહેવાય. કદાચ એસ્થેટિકલી અને કદાચ નહીં 100% આ પ્રકારની જે વાત છે એમાં પશ્ચિમના, યુરોપના, ફ્રેન્ચના જે સાહિત્યના ઉદાહરણો વિવેચનના જે આપવામાં આવે છે એના આધારો આપવામાં આવે છે એ સાચાઈ છે, પણ માત્ર એ જ સાહિત્ય કહેવાય એ વાત ખોટી છે. રુઝભાઈ કહ્યું એમ કે બને કે મને એમાં ખબર ન પડતી હોય તો મને એનું ગૌરવ ન થવું જોઈએ કે આપણે તો આમાં નહીં હોં, અને મને એનો છોચ પણ ન રહેવો જોઈએ, આ લઘુતા ગ્રંથિ ન રહેવી જોઈએ, એ સ્વીકાર્ય. પણ અહીંયા તો જે વાડાબંધી થાય છે મેં કહ્યું ને, એ પછી એ પ્લસ પછી એ ડબલ પ્લસ એ જે કક્ષાએ પહોંચી ગયા છે એ વાડાબંધીમાં મિત્રો મારું જ સાચું અને તારું ખોટું એ નોર્મલ પોઝિશન હતી, માનવીય સ્વભાવ હતો. પણ મારું સાચું અને એકમાત્ર મારું સાચું અને તારું ખોટું નહીં, તારું તો એકદમ અંદર ખીણમાં, એટલે ખીણથી તે હાઈટ સુધીની ડબલ ફાયદા મારે લેવાના, એટલે માખણ પણ મારું અને છાશ પણ મારી, એ જે નીતિ છે એ બહુ મહાભયંકર છે. અને એ બધા ક્ષેત્રમાં હોય, પણ સાહિત્યમાં તો કેવી રીતે હોય? કારણ કે ત્યાં સાહિત્ય સંવેદના સાથે સંકળાયેલું છે અને સંવેદનાની બાદબાકી કરીને જ થાય, તો પછી આ બધું મશીનરી છે, સાહિત્ય નથી એમ સાબિત થાય. કયું એવું નામ છે જેના લીધે આ રાજકારણે, જેને આ રાજકારણે બહુ મોટું નુકસાન કર્યું છે, અથવા તો આવા કોઈક રાજકારણનો ભોગ બનીને કોઈ એક એવું નામ જે કદાચ આજે વધારે પોપ્યુલર થઈ શક્યું હોત, વધારે પુરસ્કૃત થઈ શક્યું હોત, વધારે જાણી શકાયું હોત, એ આપણને જાણવા નથી મળ્યું અને માત્ર આ રાજકારણની આંટીઘૂંટીના કાવા દાવાઓમાં ક્યાંક ખોવાઈ ગયું. એક્ઝેક્ટલી એને રાજકારણ કેવું કે હું નક્કી નથી કરી શકતો, પણ કોઈ માણસ સામે તમને ચોક્કસ કારણોસર પૂર્વગ્રહ હોય અને એટલે તમારી લિસ્ટમાં, એટલે મારા જે બે જે મારા કેટલાક ગુરુઓ જેમની જોડેથી હું ઘણું બધું શીખું છું એમાંના બે નામ જે મેં આગળ બીજા સંદર્ભમાં ઉલ્લેખ કર્યો, એક રજનીકુમાર પંડ્યા અને બીજા અશ્વિની ભટ્ટ. હવે આ બે લોકપ્રિયતા તો કોઈ સાહિત્યવાળો તમને અપાઈ નથી શકતો. રણજીતરામ ચંદ્રક તમને મળે એટલે તમારી 1000 નકલ વેચાઈ જાય એવું કોઈ ધોરણ આ જગતમાં છે જ નહીં. અશ્વિની ભટ્ટની ગમે એટલી આવૃત્તિઓ થાય, અશ્વિનીભાઈ જીવતા હતા ત્યારે સાહિત્ય પરિષદ એને શું માને છે, સાહિત્ય પરિષદ એમના વિશે અને સાહિત્ય પરિષદના ધુરંધરો અશ્વિનીભાઈ વિશે શું માને છે, અશ્વિનીભાઈને કંઈ પરવા જ નહોતી. એવી જ રીતે તારકભાઈ આપણા, તો બહુ પહેલાં એકવાર એમને મેં મળ્યો તો કંઈ વાતમાંથી વાત કરી, તો મેં કીધું કે તારકભાઈ આ પરિષદવાળા વિશે તમે શું માનો, ત્યાં કોઈથી જાઓ કે ના જાઓ. તારકભાઈનું બહુ એક લાફ્ટર જોરદાર હતું એમનું, એ લખે છે ને એના કરતાં વધારે જોરદાર, એટલે ખડખડાટ હસ્યા. પછી મને કે નથી જતો, કીધું કેમ, મને એમ કે કંઈક લાંબો જવાબ આપશે, મને કે યાર વેસ્ટ ઓફ ટાઈમ,
એટલે એમના માટે ઇટ વોઝ વેસ્ટ ઓફ ટાઈમ. તમારા સવાલનો જવાબ, આ રજનીકુમાર પંડ્યા એમણે ઉત્તમ શબ્દ ચિત્રો આપ્યા. કોઈ એવો, આમાં રજનીકુમારની મુશ્કેલી એક જ છે કે કોઈની છાવણીમાં નથી. બરાબર, સાહિત્યમાં છાવણીઓ હોય છે, તમારે કોઈને કોઈ ગેંગના સભ્ય થવું પડે, નહીં તો ટપકાઈ નાખે તમને. એ કોઈ ગેંગના સભ્ય નથી, એ બહારથી આવેલા પછી અમદાવાદમાં રહ્યા ને કોઈ ગેંગના સભ્ય ના બની શક્યા. હસીતભાઈ સંમત થશે, અને જેનું ઠેકાણે છે અને જે ગેંગમાં ભળેલા નથી એ કોઈ પણ માણસ સંમત થશે કે આપણી ભાષાના, ગુજરાતી ભાષાના શ્રેષ્ઠતમ વાર્તાકારો, ટૂંકી વાર્તા લખનારા, એમાં રજનીકુમાર પંડ્યાનું નામ આવે. જી બિલકુલ. અને એમને આજ સુધી પેલો કેવો કહે છે, ધનજી કાનજી ચંદ્રક એક છે, તમને બધા નહીં ખબર હોય, એની બહુ વિનોદી કથા વિનોદભાઈએ કહી હતી. હવે એવો નથી રહ્યો, પણ પહેલાં એક ભાઈ કે હાથમાં જોડી લટકાવીને ફરતા હોય, ભાઈ તમારે ચંદ્રક જોઈએ છે, તમે હા કહો એટલે આપી દે, એમ એવી રીતે એની શરૂઆત થયેલી. આજે જરા એક ઠીક ઠીક થયો છે. રજનીકુમારને 10-15 વર્ષ પહેલાં રણજીત રામ મળી જવો જોઈતો હતો, તો બેયનું ગૌરવ સચવાતા. આમાં છે ને આપણે ભૂલી જઈએ છીએ કે પુરસ્કારો જ્યારે કોઈને મળે ત્યારે બેયના ગૌરવનો સવાલ હોય છે. એક્સ ભાઈને પદ્મશ્રી મળે તો પછી મારે વિચાર કરવો પડે કે મારે પદ્મશ્રી આપણને મળ્યો પાછો આપી દેવો પડ્યો, અમને મળ્યો તો આપણાથી ના લેવાય. એવોર્ડ આપી ગૌરવો હોય છે, આપણે જોકે નથી આપણા કોર્સમાં આવતું, પણ હોય છે. તો રજનીકુમારને ધનજી કાનજી ચંદ્રક નથી મળ્યો. હવે હું એમને એમ કહું છું કે હવે તમને રણજીત રામ મળે ને તો બી તમારે ના લેવો જોઈએ, કારણ કે ઇટ ડઝન્ટ ફિટ યોર ડિગ્નિટી. સેમ અશ્વિની ભટ્ટ, રણજીત રામ કેમ ના મળ્યો? આપણે બધું નામ પાડીને કહેવા બેઠા છીએ, તો કે ભાઈ એ જે આપે છે ચંદ્રક, એ સાહિત્ય શોભામાં એક ભાઈ હતા, તો એ ભાઈ આપણા દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદના સગા થાય. રજનીકુમારના એક મિત્રએ સ્વામી સચ્ચિદાનંદ સામે ઝુંબેશ ઉપાડી. રજનીભાઈના મિત્ર હતા એટલે રજનીભાઈ પણ એમાં જોડાયા, વચ્ચે દરમિયાન થયા. એ ગુના બદલ સ્વામીજીના જે સ્નેહી હતા એ રણજીત રામ નક્કી કરવાની કમિટીમાં હતા, એટલે હી સો ટુ ઇટ કે રજનીભાઈ નેવર ગેટ્સ ઇટ. તો હવે મેં રજનીભાઈને કીધું કે ધૂળ પડી આ ચંદ્રકમાં, જો એ આપવો ને નહીં આપવો એ આવી રીતે નક્કી થતો હોય. અને આ ચંદ્રકોની તો એટલી બધી કરુણ કથાઓ છે કે એને બબાલના સેશનને બદલે એક કરુણ રસનું સેશન રાખવું પડે, કે બધા મોટા મોટા નામો ને મોટા મોટા વડીલો જે આપી શકતા હોય ચંદ્રક, ધ પાવર દેટ બી, એને ત્યાં ગયા હોય અથવા તો કોઈને ત્યાં દીકરીના લગ્નમાં મળી જાય તો કે આવો ને સેજ ખૂણામાં વાત કરીએ, પછી કે જુઓ હવે છે ને મને 75 થયા, એટલે તો કે હવે આઈ કેનોટ વેઇટ, તમે સમજો, તમે મારા મારા પછી પેલો ભાઈ છે એને તમે આપી શકો. યુ સી આઈ એમ એ હ્યુમન બિંગ, ઉંમરનો ભરોસો નથી, જમાનો ખરાબ છે, હવે તમારે મને કન્સિડર કરવો જોઈએ. અને આ તો હું બહુ જ સારી રીતે, બહુ જ સારી ભાષામાં કહું છું, કારણ કે તમારી આગળ અમુક વસ્તુઓ ના કહેવાય. આનાથી વધારે ખરાબ રીતે આ ચંદ્રકોને એવોર્ડો મગાતા અને અપાતા હોય, એક બહુ જ પરમ મોટો ચંદ્રક, આમાં હું નામ નહીં આપું, એક બહુ પરમ મોટા સર્જકને મળ્યો. અને એ જે નક્કી કરનારા ભાઈ હતા એ પરમ સાક્ષર વિદ્વાન, સાહિત્યકાર નહીં પણ ઘણા લોકો છે ને 90 વર્ષની ઉપર થાય એટલે આપોઆપ પૂજ્ય થઈ જાય, કોઈને ખબર જ ના હોય કે કેમ પૂજ્ય છે. કેમ તો કે બહુ મોટા ને વાસણ જાતે માંજે છે. તો ભાઈ વાસણ માંજવા રખાય યાર, સાહિત્યમાં થોડા રખાય, એનું કોન્ટ્રીબ્યુશન તો હોવું જોઈએ ને. તો એ ભાઈ, એ ઉંમર લાયક કાકા એવોર્ડ નક્કી કરે, એક બહુ જ લાયક અને જેમને બહુ પહેલાં મળી જવો જોઈએ એવા સાહિત્યકાર નાટ્યકારનું નામ આવ્યું. પેલા ભાઈએ સાંભળેલું જ નહીં, કારણ કે તો વાસણ ઘસતા હતા, એમણે સાંભળેલું નહીં કે ભાઈ આ ફલાણું આ કોણ છે. તો એ સાહિત્યકારનું નામ જરાક અટપટું સુડો ને એમ, એટલે કોઈએ કીધું કે આ તો એનું ખરું નામ આ છે અને આવું છે એમ, બહોમણ છે, હાલો હાલો સારું. આ હું ઇન્વર્ટેડ કોમામાં કહું છું, આ સાંભળીને મને રડવું આવેલું કે સાલો એક આટલો મહાન સર્જક આપણી ભાષાનો, એને તમે આવી રીતે એવોર્ડ આપો છો? પણ આ આપણને બધાને ખબર નથી હોતી. આ અંદરથી મને કોઈએ કહ્યું કે આવું કહેવામાં આવ્યું કે બહોમણ છે ને હાલો હાલો,
આવી રીતે આપણી ભાષાના એક મહાન સર્જકનું આપણે ગૌરવ કરીએ ને, પછી આપણે ગમે એટલી ભાષા બચાવવાની ઝુંબેશો કરીએ ને, એ ના ચાલે. આ પ્રશ્ન આજનો નથી, બહુ જૂનો છે. અમે એમની એમના તંત્રીપણામાં ચાલતા જ બે ત્રણ જે લેખ મેં કરેલા, હરિશ્ચંદ્ર ભટ્ટ તો એવડો મોટો કવિ કે જેને આજે ભગત સાહેબ, જે આજે વિદાય થાય, એ ભગત સાહેબે અને ઉમાશંકરે એડમિટ કરેલું કે અમને જો હરિશ્ચંદ્ર ભટ્ટ ન હો તો અમને અમેરિકન અને યુરોપિયન કવિતાઓ અમને ન ખબર પડી હોત. તો એ હરિશ્ચંદ્ર ભટ્ટ મર્યા ત્યાં સુધી અંધારામાં જ રહ્યા. એવા કેટલા બધા સર્જકો છે કે જેના ગયા પછી એના સર્જનો આવ્યા. એક તરફ એટલા પણ જાગૃત સર્જકો છે, દાખલા તરીકે કવિ કાન, દાખલા તરીકે કલાપી. કલાપી આટલી સરસ ગઝલો લખતા અને એ જમાનામાં એમણે ગઝલોના, એ જેને ગુરુ માને છે એવા મણિલાલ નભુભાઈને પોતાની ગઝલો મોકલી, તો એ ગઝલોને એમણે પાછી મોકલી હતી કે હજી કવિ બરાબર નથી લખાઈ, બરાબર લખો. હવે અને બંને રીતે પેલા અડધા ગ્લાસ ભરેલાની વાતની જેમ જોઈ શકાય છે કે મણિલાલે અમને કેમ પોરસ્યા નહીં, અથવા તો મણિલાલે એમને બરાબર લેસન કરવાનું કહ્યું, એમ બંને રીતે જોઈ શકાય છે. મેં તમને જે હમણાં દાખલો કહ્યો એ કે ભાઈ પેલાએ પોતાના 13 પુસ્તકો મૂક્યા અને પેલાએ 3 મૂક્યા, એમાં આંકડો મારો ખોટો હોઈ શકે, ફેક્ચ્યુઅલ ડિટેલ હોઈ શકે, પણ મૂળ વાત એ છે કે જ્યારે હું બેઠો છું ત્યારે હું કેટલી તટસ્થતા રાખી શકું છું. શેના માટે? મારા માટે એમ નહીં, આખા આખા મેરિટના મુદ્દા માટે. અત્યારે જે સ્વાયત્તતા અને અકાદમીના ઝઘડામાં પણ જે સૌથી નકામી વાત છે ને, તે આ જ મેરિટના મુદ્દાની, કે ભાઈ હું અહીંયા આગળ તટસ્થતાથી જોઉં છું. બને એવું બને, હમણાં ઉરીશભાઈ એક એસ્ટિમેટ આપ્યો કે ઉત્તમ ચરિત્રો આપ્યા રજનીકુમારે, રજનીકુમાર ઉત્તમ વાર્તાકાર છે. બને કે આ મારી દ્રષ્ટિએ છે, સાપેક્ષ છે આખી વાત. સામાન્ય દ્રષ્ટિએ ઉત્તમ નહીં હોય, પણ એ જ્યારે હું મૂલ્યાંકન કરું છું ત્યારે હું મેરિટને ઉપર કરું. મારા એ મૂલ્યાંકનમાં જસ્ટિફિકેશન હોય કે આટલું આટલું છે માટે ઉત્તમ નથી, તેટલું તેટલું છે માટે ઉત્તમ છે. પણ અહીંયા તો ઠોકમ ઠોક ચાલે છે સાહેબ, ઠોકમ ઠોક. હું કેમ આવું કહું છું કે જે લોકો સ્વાયત્તાની માંગણી કરે છે ને, એક એવા છે ખબર છે, અમારા ઘેર એક સાધુ આવતા હતા અને સાધુ એવું કહેતા હતા કે જો ભાઈ હું પાક્કો બ્રહ્મચારી, અને હું તો પાક્કો બ્રહ્મચારી, મારા બાપાય પાક્કા બ્રહ્મચારી હતા. આ લોકો આવા છે. બીજું, કેટલાક મારા વડીલો કાકાઓ એટલા સરસ છે, એ લોકો ખરેખર સાચા દિલથી સ્વાયત્તાની માંગણી કરે છે અને જસ્ટિફિકેશન સાથે એમની વાત રજૂ થાય છે, પણ એમની જોડે જે ટોળકી છે તે નકામી છે, ખતરનાક છે, એ બ્રહ્મચારી ટોળકી છે. એટલે આપણને એમ થાય કે અરે આ મિસમેચિંગ થઈ ગયું, આ મારા વડીલ અહીંયા એમ. એટલે ભીષ્મ છે ને, તે માત્ર એક પાત્ર નથી અને માત્ર એક યુગ પણ નથી, એ બધે જ છે, અને એવી પરિસ્થિતિ ચારે બાજુ દેખાય છે. જી, મને લાગે છે કે અહીંયાથી જો કોઈ ઇન્ટરેસ્ટિંગ સવાલો હોય તમારી પાસે, કોઈ રસપ્રદ સવાલ હોય, તમારે કંઈ પૂછવું હોય, તો આપણે ક્વેશ્ચન આન્સર સેશન અહીંયાથી ઓપન કરીએ છીએ. સર, અત્યારે જે કટાર લેખન જે રીતે થાય છે, અમુકમાં એવું આપણે વાંચ જોઈ શકીએ છીએ કે ભાઈ અમુક લેખક છે તો એક માણસની સારી બાજુ જ લખશે, અમુક લેખક લખશે તો એક માણસની વિરુદ્ધ બાજુ જ લખશે, તો આમાં એક વાચકે શું કરવું? આ બહુ મહત્વનો સવાલ છે અને એના ઘણા સંદર્ભો, ઉદાહરણો. 14 પછી આ થોડોક રોગ વધારે વિકરો છે. જો આપણે એક વસ્તુ સમજી લઈએ કે આ કોઈ જવાબો છે એ યસ ઓર નોમાં આપી શકાય એવા, અથવા તો કોઈ સીધે સીધા નથી. એટલે જ્યારે હું કહીશ તો હું મારું દ્રષ્ટિબિંદુ કહીશ, બીજું કોઈનું બીજું હોઈ શકે, એટલે એમાં પછી તમને આ મૂંઝવણ આવશે કે મારું માનવું કે પહેલાંનું માનવું. એટલે પહેલો નિયમ એટલો કે માનવાનું પોતાની જાતનું, કોઈ પણ માણસ કે એ બધું સાંભળવાનું, વિચારવાનું કે આમાં લોજિક કોના પક્ષે છે, વેસ્ટેડ ઇન્ટરેસ્ટ કોના પક્ષે નથી, અને પછી આપણી રીતે નક્કી કરવાનું. હું એવું માનું છું કે કટાર લેખકોનું કામ, તમે જે એક વ્યક્તિ કહ્યું એમાં હું નામ પાડીને કહું કે નરેન્દ્ર મોદી કે અમિત શાહ, તો હું માનું છું કે કટાર લેખક તરીકે મારું કામ એમનો વિરોધ કરવાનું છે અને હું એમના તરફી કદી નહીં લખું.
કાલે ઉઠીને ત્યાં ગાડી બીજું કોઈ આવશે એમનો પણ હું વિરોધ કરીશ ને એમના તરફી કદી નહીં લખું. કારણ કે સરકારોની તરફેણ કરવા માટે આખે આખા માહિતી ખાતા ચાલે છે, કરોડો રૂપિયાના બજેટ હોય છે. કટાર લેખકોનું કામ સરકાર શું સારું કરે છે ને એ લખવાનું નથી, કારણ કે એના માટે તો આખા વિભાગો છે ને. જે કટાર લેખકને બહુ ઉત્સાહ હોય એને માહિતી ખાતામાં સહેલાઈથી જગ્યા આપી શકાય એમ છે, એમણે લઈ લેવી જોઈએ. પદ્મશ્રી લેવા હોય છે વાંધો નહીં, આપણે પદ્મભૂષણ વિભૂષણ પર પણ હવે તો જઈ શકાય છે. પણ લખનારાનો ધર્મ જે એસ્ટાબ્લિશમેન્ટ છે, જે મજબૂત છે, જે સશક્ત છે, એને વધારે મજબૂત કેમ બનાવવું અને એની ખામીઓ જો હોય તો એને ઉજાગર કેમ કરવી એ હોઈ શકે. કોઈ આ લખે કે કોઈ તે લખે, પોતાનું જસ્ટિફિકેશન. તમે જ્યારે એમ કહો ને દોસ્ત કે ફલાણાએ આમ લખ્યું ને એની એવા ઢીકણાએ તેમ લખી તો મારે શું કરવું, તો તમારે પહેલું કામ વાંચવાનું બંધ કરી દઉં. જો તમને જસ્ટિફિકેશન તમારું ન મળતું હોય અને તમે જો એમાં ઘૂસાઈ જવાના હોય કે ફસાઈ જવાના હો તો એમાંથી બહાર નીકળી જાઓ. જે લખે છે તે અંતિમ સત્ય નથી હોતું, આપણે સમજી શકીએ તે જ અંતિમ સત્ય હોય છે. અને પ્રોફેસરના ટેકામાં ખાલી એક વાત કહી દઉં, છેલ્લા 10-11 વર્ષથી હું ન્યૂઝ ટીવી જોતો નથી, એટલે એવી જ રીતે કટાર લેખકોનું વાંચવાનું બી બંધ થઈ શકે. પણ કટાર લેખન કદાચ કોઈકનો અભિગમ તૈયાર ચોક્કસથી કરી શકે. હા, પણ એની તો મોકાણ છે. મને એ પૂછવું હતું કે તમારા માટે પોલિટિક્સ અને લેંગ્વેજ એન્ડ લિટરેચર એને તમે કેવી રીતે ડિફરન્શિએટ કરશો અથવા તો એને કેવી રીતે સરખાવશો? ભાષા બીજું કે તમારા માટે એઝ ઇન અકોર્ડિંગ ટુ યોર વ્યૂ પોલિટિક્સ, વોટ ઇઝ ધ રોલ ઓફ પોલિટિક્સ ઇન લિટરેચર એઝ વેલ એઝ ઇન લેંગ્વેજ? ઓકે, પહેલી વાત તો એ કે ભાષા અને સાહિત્યમાં પોલિટિક્સનો કોઈ રોલ ના હોવો જોઈએ. ભાષા બચાવવાની કામગીરી ને ભાષા બચાવવાની જવાબદારી સરકારની નથી, એ સમાજની છે. એટલે આપણે એવી બધી બાબતોમાં સરકારની અપેક્ષા રાખીને બેસી રહીએ અને સરકારની ટીકા કર્યા કરીએ તો તે બરાબર નથી. અને બીજું કે ધારો કે હું પોલિટિક્સ વિશે પણ લખું છું, એટલે કે જાહેર રાજકારણ, સાહિત્યનું રાજકારણ નહીં, હું જાહેર રાજકારણ વિશે પણ લખું છું અને હું સાહિત્યિક પ્રકારનું પણ લખું છું, તો એ બે વિશે મારા મનમાં કશો વિરોધાભાસ નથી, એકદમ ચોખ્ખા કમ્પાર્ટમેન્ટ છે. કારણ કે જ્યારે હું સરકાર વિશે લખું ત્યારે હું એક નાગરિક તરીકેની ભૂમિકાએ લખું છું અને સાહિત્યકાર તરીકે લખું ત્યારે એક વ્યક્તિ, એક હ્યુમન બિઈંગ તરીકેની ભૂમિકાએ લખું છું. લેંગ્વેજ એન્ડ લિટરેચર આ બંને વસ્તુઓ એ માનવના સમાજ જીવન સાથે બહુ સહજ રીતે, જેટલું જરૂરી આપણે કપડાં પહેરવા છે, વાળ ઓળવા છે, જમવું છે, એટલું સહજ રીતે જોડાયેલું છે. એટલે એવું બની શકે કદાચ કે જરૂર પડે કે એમાં પણ કેટલીક બાબતોને સિદ્ધ કરવા તમારે વ્યૂહરચના કરવાની હોય, તમારે વ્યવસ્થા ગોઠવવાની હોય, એમાં એડમિનિસ્ટ્રેશન હોઈ શકે, એમાં વ્યૂહરચના હોઈ શકે, પોલિટિક્સ નહીં. એ બે વચ્ચે આટલો તફાવત છે કે તમે એમાં વ્યવસ્થાઓ ગોઠવો, તમે એમાં વ્યૂહરચના ગોઠવો, તમે એને તમે આટાપટા ન કરાવો રાજકારણના. એટલે એ એમાં બિલકુલ યોગ્ય નથી. જે છે એ કમનસીબી છે, ન હોવું જોઈએ તે આદર્શ સ્થિતિ છે. જી સર, આપણે જે સાહિત્યમાં પોલિટિક્સની વાત કરીને ઉદાહરણ આપ્યું કે નવોદિતોને પોષવામાં નથી આવતા, તો આ જે સોશિયલ મીડિયાનો સમય છે તો એમાં નવોદિતોને જે આ લોકો પોષતા નથી તો એમનો મહત્વાકાંક્ષા તૂટશે ખરી? સોશિયલ મીડિયા પર બધાને છાના રાખવા પડે એવી સ્થિતિ છે, એમાં કોઈ માર્ગદર્શન આપનાર નથી. એટલે એમાં મહેરબાની કરીને મારી વાત માફી સાથે કહી દઉં કે એમાં નવોદિતોનું સોશિયલ મીડિયાનું પોલિટિક્સ છે. નવોદિતો ચડી બેઠા જ સોશિયલ મીડિયા પર, એનોય વાંધો નથી. પણ એ પછી એમ કે છે કે આ અમારું માઇક્રો ફિક્શન વાર્તાઓ, તો એમ કે 3 લીટીની હોય એ જ વાર્તા કહેવાય, 33 લીટીવાળી વાર્તા ન કહેવાય. જી એ ચડી બેઠા છે, દાદાશ્રી મંટો લખી નાખ્યા છે આ બધું, તમને નથી શોધ્યું માઇક્રો ફિક્શન? એક્ઝેક્ટ. એટલે સોશિયલ મીડિયાનો રોલ અને નવોદિત એ બહુ મિસમેચિંગ અથવા તો વિષ કન્યા જેવું છે અને એનાથી બચવા જેવું છે. પ્રશ્ન કરતા પહેલા હું ઉરીશભાઈને અભિનંદન આપી દઉં કે હું આપનો વાચક છું અને આપની કટારો નિયમિત રીતે વાંચું છું, અને આપે આજે જે રૂબરૂ કહ્યું એ ખરેખર હવે મને સમજાયું કે તમે સરકારની વિરુદ્ધ જનરલી તમારો વળાંક એ રીતનો હોય છે. પણ કટાર લેખકોમાં પણ મેં હમણાં કહ્યું એ પ્રમાણે પારિતોષિકો અને પદ્મશ્રીઓ મેળવવા માટે જે રીતે આજનું ચાલ્યું છે લખાણ,
એની સામે એક બાજુ ઉર્વિશ કોઠારી હોય અને બીજી બાજુ રાજદીપ સરદેસાઈ પણ હોય. પણ હમણાં રિસન્ટલી એક સંજય વોરાએ જે લખ્યું કે બાબા સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું જ નથી અને એ રીતે કોન્ટ્રાવર્શિયલ લખી અને પ્રસિદ્ધિ મેળવવા માટેના કટાર લેખોના પ્રયાસો એ ખરેખર નિંદનીય છે. ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ, વિશ યુ અ વેરી હેપી ન્યુ યર. આ જે પોલિટિક્સ ઇન્ફ્લુઅન્સ આપણે જે વાંચે છે રાઇટિંગ, વોટ અબાઉટ પોલિટિક ઇન્ફ્લુઅન્સ ઇન કાર્ટૂન્સ? હમણાં રિસન્ટલી કેરાલામાં એક કાર્ટૂન છે, કંઈક આ લેમ્પૂન કર્યું એક આ પોલિટિશિયનનું, ને હી વોઝ પુટ બિહાઇન્ડ બાર્સ. સો ઇઝન્ટ દેટ ઓલ્સો પોલિટિકલ ઇન્ટરફિયરન્સ ઇન ધીસ ડેમોક્રેસી ઓફ ફ્રીડમ ઓફ ઇન લિટરેચર? બિલકુલ. એટલે પણ એમાં એવું છે કે પોલિટિકલ કાર્ટૂન એ પાછો આખો એક મૂળભૂત મજબૂત વિષય છે. એનો એક અભ્યાસ અહીંયા બેઠો છે મારો ભાઈ ધીરેન કોઠારી, એ પોલિટિકલ કાર્ટૂનોનું બધું બહુ જાણે છે. પણ એ સીધું સાહિત્ય નથી, એને આપણે એક કળા, એને સાહિત્ય કરતાં કળા આપણે વધારે ગણી શકીએ. રાજકારણમાં આચારસંહિતા હોય તો સાહિત્યના રાજકારણમાં આચારસંહિતા લાવી છે તારે? સંહિતાનો આચાર હોય. એટલે પહેલાં તો સાહિત્યના રાજકારણમાં આચારસંહિતા, તો સાહિત્યમાં રાજકારણ જ ન હોવું જોઈએ તો આચારસંહિતા ક્યાંથી આવે? એટલે સાહિત્યમાં આચારસંહિતા હોવી જોઈએ, સાહિત્યના રાજકારણની આચારસંહિતા ન હોવી જોઈએ. ના બસ, એટલે પહેલી હતો કે આંખ કાન ખુલ્લા રાખીને વાંચો, અને એવું લાગે કે બહુ બધો કચરો આવી ગયો છે તો શરમાયા વગર વાંચવાનું બંધ કરી દો. અસિતભાઈ, બસ જે ઘડીએ તમને આ કચરો આવ્યો છે એવી ખબર પડશે તે દિવસથી તમારી જોડે કચરો નહીં આવે, એટલે એ શરૂઆત કરી દે. વાહ, થેન્ક યુ વેરી મચ. આ મંચ ઉપરથી એલિમ્બિક ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ તરફથી હું આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. થેન્ક યુ વેરી મચ હસિતભાઈ, ઉર્વિશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.